આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. કડીમાં થયેલા એસટીએસસી અત્યાચારને લઈ દલિત સમાજે અત્યાચાર કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે સુરત કલેક્ટરને આવેદન પાઠવ્યું. સુરેશ સોનાવણે, એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર, દલિત સમાજ અગ્રણી અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ. કડી તાલુકામાં લોર ગામે જે બનાવ બન્યો છે, સરપંચશ્રીએ જે તાલુકાની ફરમાન કાઢીને દલિત સમાજનું રોજીરોટી અને દાણા પાણી બંધ કર્યા છે અને 5000 રૂપિયાનું જે દંડ લગાવ્યું છે, અમારા સમાજના લોકો ત્રાહિયામ પુકારી રહ્યા છે. માન્ય મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના આ વિસ્તાર હોય એમાં જે બનાવ બને છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વર્ષો પહેલાં આ અસ્પૃશ્યતાને કલંકને મિટાડવા માટે જીવન અંત સુધી લડ્યા તે જ ગુજરાતની આ ભારતીય જનતા પક્ષના સરકારમાં દલિતોમાં જે બનાવ બની રહ્યો છે તેને વખોડવા અને આવા બનાવ ફરી ન બને એ માટે કલેક્ટરશ્રી દ્વારા રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્ર આપવા અમે આવ્યા છે. અને જો મનોવાદી જાતિવાદી પરિબળો આ તાલિબાની ફોર્મમાં રોકશે નહીં તો હવે પછી ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. જય ભીમ, જય ભારત.